जय श्री कृष्ण वाला विद्यार्थियों, गुजराती विषय में अपने पाठ 9 अपने सौ तोफानी त्यां सुधी अपने अभ्यास करी लीधो छे अने त्यार बाद अपने निबंध लेखन सीख्या हता, बराबर। हवे आजे अपने पाठ 10 काम करिए कलक कलक, ए पाठनी अभ्यासनी अपने आजे शुरुआत करीशुं। શું નામ છે પાઠનું? કામ કરીએ કલક કલક। સૌ પ્રથમ આપણે ગીતડાથી શરૂઆત કરીશું। ચાલો ગાઈએ ગીતડું। બાપેલા બાગમાં દોડી દોડી જાઉં, નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં, આંબાની ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાઉં ગાઉં ગાઉં, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં, હરિયાણા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે મેં આવું આવું આવું। જુઓ ગીતમાં શું છે કે બા પેલા બાગમાં દોડી દોડી જાઉં, એટલે જુઓ આ ચિત્રની અંદર તમને દેખાય છે ને, આ નાની એવી છોકરી છે, એના બાને પૂછે છે કે હું પેલા બાગમાં રમવા માટે જાઉં, નાના છોડવાને પાણી પાઉં, એટલે કે બાગની અંદર તમે જોયું જ હશે, તમે ગયા છો ને બાગમાં, બગીચામાં નાના છોડવા પણ હોય અને મોટા પણ હોય છે, એ છોડને પાણી પીવડાવું, આંબાની ડાળે ટહુકે કોયલડી। જુઓ આ ચિત્રની અંદર દેખાય છે ને, આંબાનું વૃક્ષ છે, એની ઉપર જુઓ આ કેરી પણ દેખાય છે, અને એ આંબાની ઝાડની ડાળી ઉપર કોયલ બેઠી છે, કોયલ બોલે છે, એને શું કહેવાય? કોયલ ટહુકે છે, કોયલની સાથે ગાઉં ગાઉં ગાઉં, એટલે કે કોયલ જે રીતે ટહુકો કરે છે એટલે આપણને કેવું લાગે છે કે કોયલ સરસ મજાનું ગીત ગાય છે, એટલે કોયલની સાથે ગીત ગાવાનું પણ પૂછે છે। ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, તમે જોયું જ હશે કે ફૂલ હોય તો એની ઉપર પતંગિયા આપણને જોવા મળે છે, હું તો એને પકડવા જાઉં, એટલે કે પતંગિયાને પકડવા માટે જાઉં। જો આ ચિત્રમાં દેખાય છે ને તમને પતંગિયો, હરિયાળા બાગમાં નાચે છે મોરલો, આ જો બાગ, બાગ એટલે કે બગીચો, બગીચામાં તમને મોર નાચતો દેખાય છે, બરાબર ને, મોરલો બોલે મેં આવું આવું આવું, પછી મોરલો જુઓ કેવો કળા કરીને નાચે છે પોતાના પંખ ફેલાવીને, બરાબર ને, એટલે આ ચિત્રની અંદર જે તમને દેખાય છે કે આ નાની એવી છોકરી છે, એના બાને પૂછે છે કે એને મોરલા સાથે રમવું છે, કોયલની સાથે ગીત ગાવું છે, પછી પતંગિયાને પકડવા છે, બરાબર। તો બાળકો તમને આ ગીત સારી રીતે સમજાઈ ગયું હશે, હવે આપણે આગળ અભ્યાસ કરીએ। ચલો હવે છે વાતચીત નંબર 1, તમને શું કરવું બહુ ગમે છે? તો આ પ્રશ્નના જવાબમાં તો આપણને દરેકની પસંદ અલગ અલગ હોય છે, કોકને રમવું ગમતું હોય, કોકને ભણવામાં ઇન્ટરેસ્ટ હોય, તો કોકને લેસન કરવું ગમતું હોય છે, કોકને ટીવી જોવું ગમતું હોય છે, અને કોકને બહાર ફરવા જવું ગમતું હોય છે, બરાબર ને, એમ બધાની રીત અલગ અલગ હોય છે। નંબર 2, તમે રિસેસમાં શું શું કરો છો? તો બાળકો અત્યારે તો આપણે શાળામાં આવતા નથી, પરંતુ જ્યારે તમે શાળામાં આવતા હતા ત્યારે તમે રિસેસમાં શું કરતા હતા, તો એના વિશે આપણે લખવાનું છે। નંબર 3, તમે રજાના દિવસે શું શું કરો છો? તો રજાના દિવસે આપણે કાં તો બહાર ફરવા જઈએ, કાં પછી આપણું બાકીનું હોમવર્ક હોય એ કરીએ છીએ, કાં પછી આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો એની સાથે આપણે સમય પસાર કરીએ છીએ, બરાબર ને। ચલો હવે તમારું પાઠ્યપુસ્તક તો તમારી જોડે હશે જ, બરાબર, તો તમારે શું કરવાનું છે કે તમારા આ કામ કોણ કરે છે એની સામે સાચું કરવાનું છે, આપેલ જગ્યામાં બીજા કામ પણ લખો, એટલે કે જુઓ નીચે આ કામ આપેલા છે અને તમારા આ કામ કોણ કરે છે, દરેકનું અલગ ખાનું છે, મમ્મી પપ્પા દાદા દાદી હું પોતે અને બીજું કોઈ,
दाखला तरीके वाळ ओळवा पहेलू काम छे, तो वाळ तमारा कोण ओळी आपे छे? तो जो मम्मी ओळी आपती होय तो मम्मीना ખાનામાં સાચું કરી દેવાનું છે, દાદી વાળ ઓળી આપતા હોય તો દાદીના ખાનામાં કરવાનું છે, બરાબર ને? એવી રીતે કરવાનું છે. અને તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, જમવું ત્યાં સુધી આપેલું છે અને બાકીની ખાલી જગ્યા છે, તો એની અંદર આપણે પોતે જ લખવાનું છે. તો તમારે આ પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને તમારા પાઠ્યપુસ્તકના ખાનામાં લખી દેવાનું છે. કયા કયા કામ છે? એક તો વાર્તા કહેવી, રમત રમાડવી, નખ કાપવા, વાંચન કરવું, બરાબર. આ ચારેય કામ તમારે ખાનામાં લખી દેવાના છે. હું ફરીથી એકવાર બોલું છું, વાર્તા કહેવી, રમત રમાડવી, નખ કાપવા, વાંચન કરવું, બરાબર. ચલો હવે આપણે શરૂઆતથી જોઈશું કે પહેલું તો આપણે જોઈ ગયા વાળ કાપવા, તો વાળ કાપવાનું કોણ કોણ કરે છે? મમ્મી. તો આપણે મમ્મીના ખાનામાં સાચું કરીશું, બરાબર. હવે બીજું છે બૂટ મોજા પહેરવા, તો બૂટ મોજા તો તમે જાતે જ પહેરતા હશો એટલે તમારે હું પોતે એ ખાનામાં સાચું કરવાનું છે. પછી બીજું કામ છે નહાવું, તો નહાવાનું જો તમને મમ્મી નવડાવતા હોય તો મમ્મીના ખાનામાં સાચું કરો, અને તમે જાતે નહાતા હો તો તમારે આ ખાનામાં સાચું કરવાનું છે. કપડાં પહેરવા, તો એ હું પોતે એ ખાનામાં તમારે સાચું કરવાનું છે. હવે છે દફતર ગોઠવવું, દફતર ગોઠવવાનું કામ કોણ કરે છે? મમ્મી. પછી લેશન કરવું, તો એમાં તો હું પોતે, લેશન તમે તમારું જાતે જ કરતા હશો ને. નાસ્તાનો ડબ્બો ભરવો, તો એ કામ કોણ કરે છે? મમ્મી, બરાબર. ચલો હવે આગળ છે મોઢું ધોવું, તો એ કામ તમે પોતે જ કરતા હશો, તો હું પોતે એ ખાનામાં સાચું કરવું. જમવું, તો તમે જાતે જ જમતા હશો, બરાબર ને? તો તમારે હું પોતે એ ખાનામાં સાચું કરી દેવાનું છે. પછી વાર્તા કહેવી, તો વાર્તા કહેવી તો એમાં દાદા અને દાદી બંનેમાં તમે સાચું કરી શકો છો, બરાબર. પછી છે રમત રમાડવી, તો એમાં પણ દાદા અને દાદી, જો દાદા રમાડતા હોય તો દાદાના ખાનામાં સાચું કરવાનું, અને દાદી રમાડતા હોય તો પછી તમારે એ ખાનામાં સાચું કરી દેવાનું છે. પછી નખ કાપવા, તો મમ્મી, તમારા નખ કોણ કાપે છે? જે કાપી આપતું હોય એના ખાનામાં તમારે સાચું કરી દેવાનું છે. પછી વાંચન કરવું, તો એ તો તમે પોતે જ કરતા હશો, બરાબર ને? હવે જુઓ બાળકો, કે આ જે મેં કામ લખ્યા છે, તો એની જગ્યાએ તમે બીજા કામ પણ તમારી રીતે પાઠ્યપુસ્તકમાં લખી શકો છો, અને એ કામ જે કરતું હોય એની સામે તમારે સાચું કરી દેવાનું છે, બરાબર. તમારા મિત્ર જાતે કયા કામ કરે છે તે જૂથમાં બેસી લખો. હવે જુઓ કે દિવ્યા દફતર ભરે છે અને જાતે જ જમે છે. હું નહાવું છું અને જાતે જ વાળ ઓળું છું. તમે પોતે કયા કયા કામ કરો છો એ બધા જ તમારે અહીં લખવાના છે. હું બૂટ મોજા જાતે પહેરું છું. હું સવારે ઉઠી જાતે જ બ્રશ કરું છું. હું કપડાં જાતે પહેરું છું. હવે આગળ છે અનિશા જાતે નહાય છે અને કપડાં પહેરે છે. સાહિલ જાતે વાળ ઓળે છે. નૈના જાતે દફતરમાં ચોપડીઓ ગોઠવે છે. ગોરસ જાતે જમણા હાથે જમે છે. હું મારું ગૃહ કાર્ય જાતે કરું છું. મારો નાસ્તાનો ડબ્બો હું જાતે ભરું છું. હવે બાળકો, તમારે અહીં તમે જે કામ જાતે કરો છો એ બધા જ કામ તમારે આ પેજ ઉપર લખી દેવાના છે, પેજ નંબર 131 ઉપર, બરાબર. હા, અને જો તમારે આમાંથી મારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવું હોય તો પણ તમે લખી શકો છો, કે ફરીથી એકવાર આપણે રિપીટ કરીશું. હું નહાઉં છું અને જાતે જ વાળ ઓળું છું. હું બૂટ મોજા જાતે પહેરું છું. હું સવારે ઉઠી જાતે બ્રશ કરું છું. હું કપડાં જાતે પહેરું છું. અનિશા જાતે નહાય છે અને કપડાં પહેરે છે. સાહિલ જાતે વાળ ઓળે છે. નૈના જાતે દફતરમાં ચોપડીઓ ગોઠવે છે. ગોરસ જાતે જમણા હાથે જમે છે. હું મારું ગૃહ કાર્ય જાતે કરું છું.
મારો નાસ્તાનો ડબ્બો હું જાતે ભરું છું, બરાબર ને? હવે જુઓ, આગળના પેજ ઉપર છે તમારા ઘરમાં આ કામ કોણ કોણ કરે છે એની સામે સાચું કરવાનું છે, અને યાદ કરી બીજા કામ પણ લખો. જેવી રીતે આપણે આગળના પેજ ઉપર લખ્યું એવી જ રીતે આપણે અહીં પણ લખવાનું છે કે જુઓ આ બધા કામ આપેલા છે. કયા કયા કામ છે? બાગમાં પાણી પાવું, ઘરની સફાઈ કરવી, વાસણ સાફ કરવા, ચા બનાવવી, કપડાંની ગળી વાળવી, રમકડાં ગોઠવવા, પોતું કરવું, પછી શાક લેવા જવું, રૂમાલ ધોવો, કચરો વાળવો, રસોઈ કરવી, કપડાં ધોવા, દફતર ગોઠવવું, લેસન કરવું, દૂધ લેવા જવું. અહીં સુધી તો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, રૂમાલ ધોવો ત્યાં સુધી, બરાબર? અને આ બીજા નીચેના જે કામ છે, ત્રણ ને ત્રણ છ કામ છે, એ મેં જાતે લખ્યા છે. તો તમે આમાંથી જોઈ અને લખી શકો છો. કયા કયા છે? કચરો વાળવો, રસોઈ કરવી, કપડાં ધોવા, દફતર ગોઠવવું, લેસન કરવું, દૂધ લેવા જવું, અને આ સિવાય તમે બીજા કામ પણ લખી શકો છો. ચલો, હવે જે કામ આપણે બતાવ્યા છે એ બધા જ કામ તમારા ઘરમાં કોણ કરે છે, તો આપણે એની સામે સાચું કરીશું, બરાબર? હવે જુઓ, પહેલું જ કામ છે બાગમાં પાણી પાવો. તો એમાં કામવાળા, તમારા ઘરમાં તમે પાતા હોવ તો તમે, હું પોતે એ ખાનામાં સાચું કરવાનું. મમ્મી બાગમાં પાણી પાતા હોય તો મમ્મીના ખાનામાં સાચું કરજો, અને પપ્પા બાગમાં પાણી પાતા હોય તો પપ્પાના ખાનામાં સાચું કરજો, બરાબર? એવી રીતે તમારા ઘરમાં આ કામ જે કરતું હોય એ ખાનામાં તમારે સાચું કરી દેવાનું છે. ઘરની સફાઈ કરવી તો મમ્મી, વાસણ સાફ કરવા મમ્મી, ચા બનાવવી મમ્મી. હવે આ સિવાય તમારા ઘરમાં વાસણ સાફ કરવાનું કામ જો દાદી કરતા હોય તો દાદીના ખાનામાં સાચું કરો, બહેન કરતી હોય તો બહેનના ખાનામાં સાચું કરો, અને કામવાળા કરતા હોય તો કામવાળાના ખાનામાં તમારે સાચું કરી દેવાનું છે, બરાબર? કપડાંની ગળી વાળવી તો દાદી, રમકડાં ગોઠવવા તો હું પોતે, પોતું કરવું મમ્મી, શાક લેવા જવું દાદા, રૂમાલ ધોવો હું પોતે, કચરો વાળવો મમ્મી, રસોઈ કરવી મમ્મી, કપડાં ધોવા મમ્મી, દફતર ગોઠવવું હું, લેસન કરવું હું, દૂધ લેવા જવું મમ્મી, બરાબર? તો આવી રીતે તમારે તમારા આ ખાનામાં સાચું કરી દેવાનું છે. જે ઘરમાં, તમારા ઘરમાં જે આ કામ કરતા હોય એની સામે તમારે સાચું કરવાનું, બરાબર? હવે જુઓ, વાતચીત છે નંબર એક, તમારા ઘરમાં મમ્મી કયા કયા કામ કરે છે. તો અમારા ઘરમાં મમ્મી કપડાં ધોવાનું કામ, વાસણ સાફ કરવાનું કામ, ઘરની સાફ સફાઈ, ચા બનાવવી, રસોઈ બનાવવી વગેરે ઘણા બધા કામ કરે છે. ઘરમાં પપ્પા કયા કયા કામ કરે છે. તો તમારા પપ્પા ઘરમાં કયા કામ કરે છે એ કામ તમારે લખવાના છે. તમે ઘરના કયા કયા કામ કરો છો? હવે તમે પોતે છે તો ક્યારેક દૂધ લેવા જતા હશો કે મમ્મીને કોઈક કામમાં મદદ કરતા હશો, બરાબર ને? તમને કયા કયા કામ કરવા ગમે છે? તો તમને કચરો વાળવો ગમતો હોય, કાં પછી મમ્મીને કોઈ કામમાં મદદ કરવી ગમતી હોય, અથવા તો બહારના કામ, દાખલા તરીકે દૂધ લેવા જવું, એ બધા કામ કરવા ગમતા હોય, બરાબર ને? મહેમાન કોક આવ્યું હોય તો એને પાણી આપવાનું કામ કોકને ગમતું હોય, બરાબર? તમને કયા કયા કામ કરવા ગમતા નથી? તો તમને કયા કામ કરવા નથી ગમતા? કોક બાળક હોય તો એને બહાર કામ કરવા જવાનું, દાખલા તરીકે દૂધ લેવા જવાનું હોય તો એને ના ગમતું હોય, બરાબર? અને કોકને ઘરમાં કચરો વાળવાનું હોય તો એ ના પણ ગમતું હોય, બરાબર? તમે પડોશીના કામ કરો છો? કયા કયા? જો તમે પડોશીના કામ કરતા હો તો તમારે બાજુમાં લખી દેવાનું છે, અને કયા કયા કામ કરો છો તો એ પણ તમે લખી દેશો. તમે ઘરમાં પોતું કરો પછી કહો કે પોતું કરવા માટે શું શું કર્યું. તો જો પોતું કરવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે, પહેલાં તો ડોલ ભરી, પહેલાં ડોલ લીધી, બરાબર ને? પછી એમાં પાણી ભર્યું, પછી એમાં ફિનાઇલ નાખ્યું, પાવડર નાખો, બરાબર? એટલી એટલી વસ્તુની આપણે પોતું કરવા માટે જરૂર પડે. આ રીતે રૂમાલ ધોવો, શાક લેવા જવું, દફતર ભરવું વગેરે જેવા અનેક કામ વિશે તમે ઘરમાં કરતા હશો, બરાબર ને? દાખલા તરીકે રૂમાલ ધોવો હોય તો એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે, તો સાબુ અને બ્રશ અને પાણી, શાક લેવા જવા માટે થેલી અને પૈસા, દફતર ભરવું તો એના માટે દફતર ને પાઠ્યપુસ્તક એ બધાની જરૂર પડે, બરાબર?
હવે આગળ છે ચાલો ગાઈએ ગીતડો તો બા પેલા બાગમાં દોડી દોડી જાઓ એ ગીત તમારે જાતે ગાવાનું છે તો બાળકો આજનો અભ્યાસ આપણે અહીં સુધી કરીશું અને હવે આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું અસ્તુ